नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान प्रकरण 16 प्रकाश एमां आपणे જોયું હતું કે આંખોની દેખભાળ કઈ રીતે કરવી જોઈએ। હવે આપણે આગળ દેખીએ। શું તમે જાણતા હતા પ્રાણીઓની આંખોનો આકાર જુદા જુદા પ્રકારનો હોય છે। કરચલાની આંખો ઘણી નાની હોય છે, પરંતુ તે કરચલો ચારે બાજુ જોઈ શકે છે। તેથી જો શત્રુ પાછળથી પણ તેના તરફ આવતો હોય તો પણ તેને ખબર પડી જાય છે, એ ચારે તરફ દેખી શકે છે। એટલે એની પાછળથી બી કોઈ આવતું હોય તો એ દેખી શકે છે। પતંગિયાની આંખો મોટી હોય છે, તે નાની નાની હજારો આંખોની બનેલી હોય તેમ લાગે છે। તે માત્ર સામેની તરફ જ નહીં, પરંતુ બાજુ અને પાછળ તરફ પણ જોઈ શકે છે। એક નિશાચર ઘુવડ એટલે કે રાત્રિના સમયે સારી રીતે જોઈ શકે, પણ દિવસ દરમિયાન જોઈ શકતું નથી। બીજું બાજુ દિવસમાં પક્ષી સંભળી છે, ગરુડ છે, એ દિવસ દરમિયાન સારી રીતે જોઈ શકે છે, જ્યારે રાતના સમયે નહીં। ઘુવડની આંખોમાં મોટો પારદર્શક પટલ એટલે કે કોર્નિયા અને મોટી કીકી હોય છે, જેથી તેની આંખોમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે। તેના નેત્રપટલ પણ ઘણી મોટી સંખ્યામાં સળી કોષો અને બહુ થોડા જ શંકુ કોષો હોય છે। બીજી બાજુ દિવસના પક્ષીઓમાં વધારે શંકુ કોષો અને બહુ ઓછા સળી કોષો હોય છે, તેના કારણે એ રાતના સમયે જોઈ શકે છે। જે પક્ષી રાતના સમયે દેખી શકતું હોય તો તે ઘણી મોટી સંખ્યામાં એનામાં સળી કોષો હોય, અને શંકુ કોષો કેવા હોય, થોડા ઓછા પ્રમાણમાં। જ્યારે દિવસ દરમિયાન જે પક્ષી જોઈ શકતું હોય તેને વધારે પ્રમાણમાં શંકુ કોષો હોય અને બહુ જ ઓછા સળી કોષો હોય છે। આંખોની દેખભાળ, તમે તમારી આંખોને ઉચિત દેખભાળ કરો જરૂરી છે। જો કોઈ તકલીફ હોય તો આંખના ડોક્ટર પાસે જવું, આંખોની નિયમિત તપાસ કરાવો, કોઈકની સલાહ વગર આપણે કોઈ દિવસ બી કોઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં। જો સલાહ આપવામાં આવે તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો। આંખો માટે બહુ જ ઓછા અને બહુ વધારે પ્રકારના પ્રકાશ હાનિકારક છે। અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે। જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્ય પ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલને ઈજા પહોંચાડી શકે છે। હવે આ પ્રશ્ન આવી શકે કે આંખોની દેખભાળ માટે શું કરવું જોઈએ, તો આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાનો છે। અહીં સુધીના એના મુદ્દા છે, અહીં સુધી લખવાનું છે। સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવો, તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં। જો કોઈ ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણી અને તમારી આંખો ધુઓ। જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડોક્ટર પાસે જાઓ। તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધુઓ। યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો। પુસ્તકને આંખોને એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને વાંચવું જોઈએ નહીં। એનું આપણે આગળ જોયું હતું કે 25 સેન્ટીમીટર સુધી હોવું જોઈએ। તમે ધોરણ 7માં સમતોલ આહાર વિશે શીખ્યા છો। જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખનું પણ સહન કરવું પડે છે। ભોજન સામગ્રીમાં વિટામિન એની ઉણપને આંખની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે। હવે પૂછી શકે કે જો આપણે કયા વિટામિનને કારણે આંખોમાં તકલીફ થાય છે, તો વિટામિન એને કારણે તકલીફ થાય છે। આ પ્રશ્ન બી તમારે લખવાનો। આથી આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકો સમાવેશ કરવો જોઈએ। વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકો જણાવો, એવું લખી શકાય કે વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકો જણાવો, તો ગાજર, બ્રોકલી, લીલા શાકભાજી જેમ કે પાલક છે, કોડ લીવર તેલના વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે, ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ અને ફળો જેમ કે પપૈયું, કેરી વગેરે પણ વિપુલ પ્રમાણમાં વિટામિન એ ધરાવે છે। વિટામિન એ યુક્ત આહાર જણાવો। હવે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિને વાંચી અને લખી શકે છે, એ કઈ રીતે વાંચી અને લખી શકે છે તે આપણે જોઈએ। કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે, જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે, વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે। કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી। કેટલાક વ્યક્તિ કોઈ રોગને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે।
આવા વ્યક્તિને સ્પર્શ દ્વારા અથવા અવાજના ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેમની કોઈ બી વ્યક્તિ હોય, કોઈકની એક ઇન્દ્રિય કામ ન કરતી હોય તો તેની બીજી ઇન્દ્રિયને કારણે એ લોકો આવી સાંભળી શકે છે. તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે. જો કે વધારે સ્ત્રોત તેમની પોતાની ક્ષમતાને વિકસાવવા માટે સક્ષમ કરી શકે છે. બ્રેઇલ લિપિ શું છે? ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત છે બ્રેઇલ લિપિ. એ સેના દ્વારા લખી કે વાંચી શકે છે? તો બ્રેઇલ લિપિ દ્વારા. લુઈસ બ્રેઇલ, જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા, તેમણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી હતી. 1821 તેને પ્રકાશિત કરી હતી. કોણે વિકસાવી હતી? તો લુઈસ બ્રેઇલ. વર્તમાન પદ્ધતિમાં 1932 અપનાવવામાં આવી. સામાન્ય ભાષા, ગણિત અને વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓને વાંચી શકાય છે. બ્રેઇલ લિપિમાં 63 તરાહ કે ચિહ્ન હોય છે. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધિત સંકેત રજૂ કરે છે. ટપકાઓને 2 ઊભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે. દરેક હારમાં 3 ટપકા હોય છે. થોડા અંગ્રેજી શબ્દ અને થોડા સામાન્ય શબ્દ રજૂ કરવા ટપકાની તરાહ નીચે દર્શાવેલ છે. ધારો કે 2 ટપકા હોય તો સી વંચાય, આવી રીતના એ વંચાય, એવી રીતના આ ટી વંચાય, તો એને કે. એવી રીતના એ લોકો સંકેત માટે પણ, આ કોમા હોય તો કોમા માટે પણ આ રીતે સંકેત બનાવવામાં આવે છે. અને એ દ્વારા આપણે દરેક પ્રકારની ભાષાઓ વાંચી શકે છે. આ તરાહોને જ્યારે બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે. સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાને થોડા ઉપસાવેલા રાખવામાં આવે. હવે કોઈ બી વસ્તુ આપણે કાણા પાડીએ તો આમ બહારની તરફ કેવું હોય? ઉપસાવેલું હોય. એ રીતે એને ઉપસાવવામાં આવે જેથી કરીને સ્પર્શ કરે તો એને ખબર પડી જાય છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરોથી બ્રેઇલ લિપિ શીખવાનો શરૂ કરે છે. પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોનું સંયોજન શીખે છે. તે પદ્ધતિને સ્પર્શથી ઓળખવા કરવા પર આધાર રાખે છે. દરેક ચિહ્ન યાદ રાખવાનો હોય છે. બ્રેઇલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. આજકાલ તો ટાઈપરાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણની મશીન વિકસાવવામાં આવે છે. થોડા ખામીયુક્ત દ્રષ્ટિવાળા ભારતીયોને મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રેય જાય છે. દિવાકર નામના એક મેધાવી બાળકે ગાયક તરીકે અદ્ભુત પ્રદર્શકો આપ્યા છે. જન્મથી સંપૂર્ણ ખામીયુક્ત દ્રષ્ટિવાળા શ્રી રવિન્દ્ર જૈનએ અલ્હાબાદથી પોતાની સંગીત પ્રભાકરની ઉપાધિ મેળવી. તેમણે એક ગીતકાર, ગાયક, સંગીત રચિતા તરીકે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી. લાલ અડવાણીએ જે પોતાની ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવે છે તેમણે ભારતના વિકલાંગોને પુનર્વસન અને વિશિષ્ટ કેળવણી માટે સંસ્થાનું સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે યુનેસ્કોમાં બ્રેઇલ સમસ્યાઓ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમેરિકાની એક લેખિકા અને પ્રાધ્યાપિકા હેલન એકે કદાચ સૌથી વધારે જાણીતી અને પ્રેરણાદાયક ખામીયુક્ત દ્રષ્ટિ વ્યક્તિ છે. માત્ર 18 ઉંમરે તેણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી, પરંતુ પોતાના સંકલ્પ અને સાહસને લીધે તે વિશ્વવિદ્યાલયમાંથી એક સ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી શકાય. સ્ટોરી ઓફ માય લાઈફ સહિત તેમણે ઘણા પુસ્તકો લખ્યા. આવી રીતના એ લોકો પોતાની શ્રેષ્ઠતા, ભલે તેઓ દ્રષ્ટિહીન હોય છે પરંતુ એ લોકો શું કરે છે, બીજી બધી રીતે, બીજી ઇન્દ્રિયો હોય એમની, બોલવાની કે સાંભળવાની, એ ઇન્દ્રિયો દ્વારા એમની શ્રેષ્ઠતા સાબિત કરી દે છે. તમારે પારિભાષિક શબ્દો લખવાના રહેશે.